शुरुआत करीशु। अमदावादमां बीएलओ कामगीरीमां न जोडाणा शिक्षकोनी धरपकड़नी धमकी आपवामां आवी छे। नारणपुरामां मत विस्तारना मतदान अधिकारीओनो धमकी आपतो पत्र जारी करवामां आव्यो छे। बीएलओ कामगीरी संदर्भे घरे घरे जई वेरिफिकेशन करवानी जे कामगीरी सोंपाई हती, जेमां मोंजडी भवन भीमजीपुरा खाते बैठकमां तमामने हाजर रहेवानो आदेश करायो। जो कामगीरी नबळी हशे तो धरपकड़ करवानी पण धमकी आपवामां आवी छे। बीएलओ एपमां कामगीरी नबळी हशे तेनी धरपकड़ वॉरंट काढवानी वात नारणपुरा मतदान नोंधणी अधिकारी आपी धरपकड़नी धमकी। अतुल जोड़ाया छे। अतुल, एक तरफ आदेश जे छे आ बाजू जो बात करवामां आवे तो बीएलओ एपमां कामगीरी नबळी हशे तेओने धरपकड़ वॉरंटनी वात सामे आवी रही छे। बीएलओ कामगीरीमां न जोड़ाणार शिक्षकोने शुं धमकी मळी छे? ફૂલ, નારણપુરા મત વિસ્તારના મતદાન નોંધણી અધિકારી તરફથી એક પત્ર કરવામાં આવ્યો છે। આ પત્ર અંદર સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે પણ બીએલઓની કામગીરી સાથે જોડાયેલા લોકો છે તે તમામે જે કામગીરી પૂર્ણ નથી થઈ તે ફરજિયાત કામગીરી પૂર્ણ કરવાની છે। બીએલઓ એપમાં નબળી કામગીરીને કારણે જે બેઠક મોજણી ભવન ભીમજીપુરા ખાતે રાખવામાં આવેલી છે તેમાં ફરજિયાત હાજર રહેવાનું છે અને ગેરહાજર રહેનાર બીએલઓ। અતુલ, આપણે અહીં અટકાવવા માંગુ છું, આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલ, આપનું સ્વાગત ઝી 24 કલાક પર। સૌથી પહેલા તો આપણે પ્રતિક્રિયા લેવા માંગીશ, બીએલઓ કામગીરીમાં ન જોડાનાર શિક્ષકોને શા માટે ધમકી? જી, આજે અમારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અમદાવાદ શહેરના હોદ્દેદારો દ્વારા અમને જાણકારી મળી છે એ પ્રકારે નારણપુરા મત વિસ્તારના મતદાન અધિકારીનો એક ધમકીભર્યો પત્ર આજે વાયરલ થયો છે। ખરેખર દુઃખદ છે કે શિક્ષકના હાથમાં ચોક હોવો જોઈએ એની જગ્યાએ શિક્ષકના હાથમાં બેડીઓ પહેરાવવાની વાત થઈ રહી છે। આ ખરેખર સમગ્ર ગુજરાતના ગુરુજનોનું અપમાન છે। શિક્ષક વર્ગખંડમાં જ હોવો જોઈએ એની જગ્યાએ આખો દિવસ આખું વર્ષ એ વર્ગખંડની બહાર રહે એ પ્રકારે વિવિધ પ્રકારની કામગીરીની અંદર શિક્ષકને જોતરી કાઢવામાં આવેલો છે। એક બાજુ શિક્ષણ ઊંચું લાવવાની વાતો થઈ રહી છે, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાની વાત થઈ રહી છે અને બીજી બાજુ સતત શૈક્ષણિક કામ સિવાયના કામમાં શિક્ષકોને વ્યસ્ત રાખવામાં આવે છે। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આ પત્રનો વિરોધ કરે છે, આ અધિકારીનો વિરોધ કરે છે અને અમારું સ્પષ્ટ માનવું છે કે અધિકારીએ પત્ર વાપસ પાછો ખેંચી લેવો જોઈએ। કારણ કે આ બીએલઓ નો પ્રશ્ન ફક્ત ચૂંટણી પૂરતો સીમિત છે, પરંતુ એ સિવાયની 110 પ્રકારની કામગીરીઓ શિક્ષકો કરી રહ્યા છે। ગુજરાતના જે આપણા ચૂંટણી આયોગના પોતાના વેબસાઇટ ઉપર અને પોતાના પરિપત્રની અંદર 14 પ્રકારના કર્મચારીઓને બીએલઓની કામગીરી સોંપવી એ પ્રકારનો સ્પષ્ટ પરિપત્ર હોવા છતાં ફક્ત ને ફક્ત શિક્ષકોને જ કામગીરી આપવામાં આવી રહી છે। એક બાજુ શિક્ષણ વિભાગના અધિકારીઓ શિક્ષકોને શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે નોટિસો આપે છે અને બીજી બાજુ મામલતદાર અને આ પ્રકારના અધિકારીઓ આ પ્રકારની કામગીરી નહીં કરતા હોવાના કારણે નોટિસો આપે છે। કાયદાનો ડર, હું આપણે અટકાવીને પૂછવા માંગુ છું ભીખાભાઈ, જે રીતે કાયદાનો ડર બતાવો શિક્ષકોને ધમકી આપવી, આ કેટલું યોગ્ય છે? એક તરફ અહીંયા 13 જેટલા અધિકારીઓને આ પ્રકારે બીએલઓની કામગીરી સોંપવાનો આદેશ સ્પષ્ટ સરકાર કરી ચૂકી છે, તેમ છતાં પણ માત્ર શિક્ષકો પર જ આ કામગીરી, શું તમે તેના માટે આગામી દિવસોમાં પગલાં ભરશો? આ પત્ર જારી કરાયો છે તેના વિરુદ્ધ શું કાર્યવાહી કરી શકશો? અમે આપના જી 24 કલાકની લોકપ્રિય ચેનલના માધ્યમથી આપને પણ આપના માધ્યમથી પણ મેસેજ આપવા માંગીએ છીએ। અમે અમે હમણાં ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના 36 જેટલા સંસદ સભ્યોને રજૂઆત કરી છે, રૂબરૂ મળીને રજૂઆત કરી છે અને ચુનાવ આયોગના અધિકારી એમને પણ રૂબરૂ મળીને અમે વિનંતીઓ કરી છે કે શિક્ષકને વર્ગખંડમાં રહેવા દો, પરંતુ આવનારા સમયની અંદર જો આ પ્રકારે હજી પણ કામગીરી આપવામાં આવશે તો ચોક્કસ સંગઠન વિચાર કરશે અને આગામી અમારી કારોબારીની અંદર આ પ્રકારે અમને ફરજ પાડવામાં ન આવે એ પ્રકારનો ઠરાવ કરી અને જરૂર પડશે તો અમે બહિષ્કાર પણ કરી શકીએ છીએ, જરૂર પડશે તો અમે આના વિશે આંદોલન પણ અમે ચોક્કસ કરીશું। કારણ કે જ્યારે ધરપકડ સુધીની વાત આવતી હોય ત્યારે સંગઠન ક્યારે ચૂપ બેસી ન રહે।
जी जी 24 कलाक साथे વાત કરવા બદલ આપનો આભાર. અગાઉ પણ વારંવાર રજૂઆતો થઈ છે, પરંતુ શું તેનું પરિણામ કઈ આવ્યું છે? અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે કોંગ્રેસ નેતા મનીષ દોશી. મનીષજી, આપનું સ્વાગત છે જી 24 કલાકમાં. મનીષજી, કામગીરી નબળી હશે તો ધરપકડ કરવી, એપમાં બીએલયુની કામગીરી તમે પ્રોપર નથી કરી રહ્યા, હવે શિક્ષક ક્લાસ વર્ગખંડની અંદર પોતાની કામગીરી નિભાવે કે પછી બીએલઓ એપની કામગીરી માટે પોતાનો સમય ફાળવે, અને હવે આ તો ધમકી આપવામાં આવી છે ધરપકડની, શું પ્રતિક્રિયા આપની? ગુજરાતની ભાજપ સરકારની સંપૂર્ણ વહીવટી તંત્રને પોલિસી પેરાલિસિસ થયું છે. ધંગધરા વગરના ગમે એવા પરિપત્રો કરવામાં આવે, અને જે ભાષાનો પ્રયોગ થયો છે પરિપત્રમાં, જે જી 24 કલાક અત્યારે સ્ક્રીન ઉપર થઈ રહ્યા છે, એ પરિપત્રની જે ભાષા છે, મને એમ લાગે છે કે આનાથી મોટું શિક્ષણ જગતનું અપમાન ન હોઈ શકે, શિક્ષકોનું ગુરુદેવનું અપમાન ન હોઈ શકે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા એવી મોટી મોટી વાતો કરનારી ભાજપાની ભ્રષ્ટ સરકાર, શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે, એ શિક્ષકોને વર્ગખંડની અંદર કામ જ નથી કરતું. 60 જેટલી પ્રવૃત્તિઓ જુદી જુદી શિક્ષણ સિવાયની સોંપવામાં આવે, એમાં તીર બગાડવાથી માંડીને એમને પંચર સાંધવાનું શીખવાડવાનું, ભીડ ભેગી કરવાની, બસોની ગણતરી કરવાની, શૌચાલયની કરવાની, આવા અનેક પ્રકારના જુદા જુદા કામોના કારણે ગુજરાત જે શિક્ષણમાં 2000 સુધી 9માં ને 11માં ક્રમાંકે તો આજે 19માં ને 21માં ક્રમાંકે જતું ટકેલાઈ ગયું છે. કારણ એટલું છે કે એકદમ શિક્ષકોની મોટા પાયે ખાલી જગ્યા, એટલે કે 32,000 કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. 1657 સારા એવી માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે, અને આ પ્રવૃત્તિ પ્રમાણે જુદા જુદા કામગીરી, ચૂંટણીની કામગીરીની ફરજ માત્ર કેમ, માત્ર શું ગુજરાતમાં શિક્ષણ વિભાગ એક જ છે, શિક્ષકો એક જ છે કે જેને દરેક કામગીરી સોંપી દેવાની, કાંઈ પણ કામ હોય સાહેબ આવે છે, ભીડ ભેગી કરવાની છે શિક્ષકોને બોલાવી લ્યો, બસો ગણવાની છે શિક્ષકને બોલાવી લ્યો, રેશન કાર્ડની દુકાન ઉપર ઉભા રાખવાના શિક્ષકોને બોલાવી લ્યો, શિક્ષક સિવાય બીજા કર્મચારીને કોઈ કામગીરી ન સોંપાય એ વ્યાજબી પણ નથી. આ શિક્ષણના ભોગે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે. હું જ 24 કલાકના માધ્યમથી માંગ કરું છું કે શિક્ષકોને અપમાનજનક સ્થિતિમાં એના સમાનનો ભોગ લેવાય તે પ્રકારની ભાષાવાળો પરિપત્ર તાત્કાલિક પરત ખેંચાવો જોઈએ. આ કામગીરી માટે જે શિક્ષકો શૈક્ષણિક કાર્ય સિવાય કામ કરવા માંગતા હોય, એટલે શિક્ષણના ભોગે નહીં પણ વર્ગખંડનો સમય પૂરો થાય પછી કોઈ કામ કરવા માંગતા હોય, તે ઓપ્શનલ કામગીરી રાખવી જોઈએ, ફરજ ન પાડવી જોઈએ, અને શિક્ષકોને અપમાનજનક જે ભાષાનો પ્રયોગ થયો છે એ તો તાત્કાલિક પરત ખેંચાવો જોઈએ. આવા મગજ વગરના પરિપત્રથી દૂર રહેવું જોઈએ, અને શિક્ષકોનું અપમાન કરવાનું બંધ કરે. ભાજપની ભ્રષ્ટ સરકારે ગુજરાતના શિક્ષણની અધોગતિ કરી છે, અને બોટ મારે છે પ્રગતિશીલ ગુજરાત ને ગતિશીલ ગુજરાત. શિક્ષણ વિના ગુજરાત કેવી રીતે ગતિશીલ થઈ શકે, શિક્ષક વિના ગુજરાત કેવી રીતે પ્રગતિશીલ થઈ શકે, આ બાબતે પણ સરકારે વિચારવાની જરૂર છે. જી આભાર જી 24 કલાક સાથે વાતચીત કરવા બદલ. તો હાલમાં જે રીતે આપે જોઈ રહ્યા છો કે બીએલઓ એપમાં કામગીરી નબળી હશે તો ધરપકડ વોરંટની વાત થઈ છે. શિક્ષકો માટે ધરપકડ શબ્દનો જે ઉપયોગ આ પત્રની અંદર કરવામાં આવ્યો છે તેનો વિરોધ શૈક્ષિક સંઘ દ્વારા કરવામાં આવ્યો છે, વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે, અને એક માંગ કરાઈ છે કે આ પત્ર ત્વરિત પાછો ખેંચવામાં આવે.